વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ પર ગઈકાલે રાત્રે નવાપુરા પોલીસ મથકના પીએસઆઈ દ્વારા કરાયેલા હુમલાના વિરોધમાં આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ તેમજ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં કાર્યકરોએ પોલીસ કમિશનર કચેરી ખાતે હલ્લાબોલ કર્યું હતું, તેમજ કમ્પાઉન્ડમાં નીચે બેસી જઈ પીએસઆઈ સામે પગલાં ભરવાની માંગ કરી હતી। વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ ઉપર ગઈકાલે રાત્રે નવાપુરા પોલીસ મથકના પીએસઆઈ દ્વારા માસ્ક દંડ બાબતે કરવામાં આવેલા હુમલાના કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જે અંતર્ગત આજે હુમલો કરનાર પીએસઆઈ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ વિપક્ષી નેતાની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ કમિશનર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલે અંગે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં સ્થળ ઉપર મહિલા પોલીસ કર્મી ન હોવા છતાં પુરુષ પોલીસ દ્વારા મહિલાઓને દંડ કરવામાં આવ્યો અને તેમની જોડે ખરાબ વર્તન કરી અસભ્ય ભાષાનો પ્રયોગ કર્યો। સ્થળ પર હાજર અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનો પોલીસ યુનિફોર્મ પહેર્યો ન હોવા છતાં તે દંડ ઉગારવતા હતા તે અયોગ્ય છે અને આવા જ કોઈ પણ ચાર લોકો કોઈ પાવતી બુક લઈને ઊભા રહે તો તેનું શું, પોલીસ સમજવા કે નહીં? માસ્ક ન પહેર્યું હોય અને તેના દંડ આપવામાં વિરોધાભાસી મત હોય તો શું પોલીસને સ્થળ ઉપર લાફા અને મુક્કા મારવાનો અધિકાર આપેલો છે? પૂર્વ સાંસદ સાથે જો પોલીસ ખરાબ વર્તન કરતી હોય તો જાહેર જનતા તો ભગવાન ભરોસે જ છે તેવું માનવું પડે। આ સમગ્ર ઘટના અને મુદ્દા ધ્યાનમાં લઈ ખરાબ વર્તન કરેલા પોલીસ સ્ટાફ અને ખાસ કરીને પીએસઆઈ ડી એસ પટેલ કે જેમણે પૂર્વ સાંસદ પર હુમલો કર્યો અને તેમની ઘરે પણ જઈને તેમને વોન્ટેડ કરાય તેવા કેસ કરવાની ધમકી આપી તેમની ફરજ પરથી મુક્ત કરવામાં આવે તેવી સમગ્ર વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ માંગણી કરી છે। રજૂઆત બાદ પોલીસ કમિશનરે કોંગ્રેસ આગેવાનોને તપાસની ખાતરી આપી હતી અને જરૂરી પગલાં ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું। નહીં ચલેગી, નહીં ચલેગી, સસ્પેન્ડ કરો, સસ્પેન્ડ કરો। કાલનો જે બનાવ બન્યો એમાં મારી બેનને એ લોકો પૈસા લઈને નીકળી નથી તો એમને પૈસા કઈથી લાવવા, ડ્રાઈવરને પણ ઘરે જવા ના દે, મારું ઘર 200 ફૂટ ઉપર હતું, બેનને ગાડીમાંથી ઉતરવા નતા દેતા, સાથે કોઈ મહિલા કોન્સ્ટેબલ નથી અને બેનને ત્યાં ડિટેન કરી રાખી હતી એટલે હું પૈસા લઈને ગયો, પૈસા આપવાની વાત કરી અને મેં પાવતી માગી, એમાં પીએસઆઈ ઉશ્કેરાઈને મારા પર હુમલો કર્યો છે એવું માનસિક સંતુલન ગુમાવનાર પીએસઆઈ અને આવી દાદાગીરી કરીને આમ જનતાને મારનાર પીએસઆઈને તાત્કાલિક રાહે સસ્પેન્ડ કરી એને મેડિકલ પ્રશિક્ષણ કરી એને કાઉન્સિલિંગ કરાવી એને ફરી સાજો કરવા માટે અમે કમિશનરને આવેદન આપવા આવ્યા છે કે આવા માનસિક સંતુલન ગુમાવનાર પોલીસને તાત્કાલિક સસ્પેન્ડ કરો ને એની મેન્ટલ ટ્રીટમેન્ટ। કોરોનાની મહામારીમાં સરકારે જે રીતે જાહેરાત કરી કે ભાઈ લોકોએ કમ્પલસરી માસ્કનું પહેરવું જોઈએ, સરકારે જે 1000 રૂપિયા દંડ વસૂલવાની વાત કરી, ખરેખર ગુજરાતમાં બીજા રાજ્ય કરતાં બીજા રાજ્યમાં 100-200 રૂપિયા લે છે અને ગુજરાતમાં 1000 રૂપિયા લે છે, તેમ છતાં પ્રજા આપે છે। વારંવાર પોલીસનું કોંગ્રેસ પાર્ટી દ્વારા જે દમન થઈ રહ્યું છે માસ્કને લઈને, વચમાં વેપારીઓને જે ત્રાસ બોલાયો તો કોંગ્રેસ પાર્ટીએ સંયુક્ત ઝુંબેશના માધ્યમથી વેપારીઓને જે ત્રાસ બોલાઈ રહ્યા છે એની સામે વિરોધ કર્યો, ત્યારે ભાજપ દ્વારા એ નિયમ પાછો ખેંચવામાં આવ્યો। આજે માસ્કને લઈને જે નવાપુરાના પીએસઆઈ છે, જે પોલીસ એ કોવિડમાં જે કામગીરી કરી છે, સોશિયલ કોવિડમાં કોરોના વોરિયર્સ તરીકે ઉભરી આવી છે, પણ અમુક અધિકારી પીએસઆઈ જેવા જે પટેલ નવાપુરા છે આજે ત્યાંના સ્થાનિક લોકોને વારંવાર મારવાના બનાવ બન્યા છે, ત્યારબાદ ભાજપના શાસક પક્ષ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે, પણ પોલીસને ખબર નથી પડતી એ પીએસઆઈને માનસિક બીમારી લાગે છે જેને લઈને પ્રજા સાથે તો ત્રાસ ગુજારે છે, પણ જે રીતે અમારા સાંસદ માજી સાંસદ સત્યજીતભાઈ ગાયકવાડ જે 1000 રૂપિયાનો દંડ એમના બેન વતી આપવા તૈયાર હતા, તેમ છતાં એમની સાથે ધક્કામુક્કી કરીને લાફાલૂફી કરી, આ એક વડોદરા શહેર સંસ્કારી નગરીને શોભાદાયક નથી અને પોલીસ તંત્ર એવું સમજતું હોય કે વડોદરાને પોતાના બાનમાં લઈને પ્રજાને પર ત્રાહીમામ પોકારીશું તો કોંગ્રેસ પક્ષ લોકશાહી ઢબે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। પોલીસને એવા કોઈ કાયદામાં અમે કમિશનરશ્રીને આજે રજૂઆત કરવા આવ્યા છે અને પૂછવા આવ્યા છે કે કાયદામાં એવું કોઈ જગ્યાએ એવું લખ્યું છે કે જેને માસ્ક ના પહેર્યું હોય, 1000 રૂપિયા ના હોય કે 1000 રૂપિયા ભરવા તૈયાર હોય કે તમારી પાવતી ના હોય તો લોકોને મારામારી કરવાની, એવું કોઈ કાયદામાં લખ્યું છે? જો પોલીસ કાયદાની વિરુદ્ધનું કામ કરતી હોય તો એની પર પણ કાયદાકીય સજા થવી જોઈએ, કોંગ્રેસ પાર્ટી રજૂઆત છે। આ એક લડત છે, પ્રજાહિતની લડત છે, આજે સાંસદશ્રી સાથે આ થયું છે એ સામાન્ય માણસ જાણતા પણ થયું હોય, પણ સાંસદ પોતે જ્યારે બહાર આવ્યા હોય એમની પર અત્યાચાર થયો હોય તો સામાન્ય માણસે પણ બહાર આવવું જોઈએ, એક જવાબદાર વ્યક્તિ તરીકે એમની ફરજ અદા કરી છે। અમે વડોદરા શહેરની જનતાને અપીલ કરીએ છીએ કે આવી રીતે જો પોલીસ તમને મારતા હોય અને તમે પર અત્યાચાર કરતા હોય તો કોંગ્રેસ પાર્ટીનો સંપર્ક કરો, અમે કોંગ્રેસ પાર્ટી લોકશાહી ડેબે પ્રજાની હિતની પર લડત લડવાના છે।